उपवास के व्रत होय त्यारे एक नी एक फराड़ी आइटम खाई ने कंटाड़िया होय तो आजे हूँ यहाँ तमारी माटे कोईपण वस्तु पलाड़िया के दड़िया वगरना इंस्टंट फराड़ी दहीवड़ा नी रेसिपी लईने आवी छूं। आ दहीवड़ा फटाफट बनी जाए छे अने खूबज टेस्टी बने छे। तो फ्रेंड्स वीडियो ने स्किप नहीं करता, एंड सुधी चौक्कस थी जोजो। चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में आपेलू बेल आइकन प्रेस करो जेथी करीने तमने अमारा आवनार बधा नवा वीडियोस ना नोटिफिकेशन समयसर मळता रहेशे। तो फ्रेंड्स सौप्रथम मैं अहींया अर्धो कप मोरैयो लीधो छे, आने सामा चावल पण कहेवामां आवे छे अने भगर पण कहेवामां आवे छे। तमारा एरियामां आनुं नाम शुं छे मने कॉमेंट सेक्शन में चोक्कसथी लखीने जणावजो। मोरैयाने आपणे 2-3 वखत सारी रीते धोई लेवानुं छे। तमने एवुं लागतुं हशे कि मोरैयाने पलाळीने पछी आपणे तेने दळीने तेना दहीवड़ा बनावी शकीए, पण आजे हूँ तमने इंस्टंट बनी जता दहीवड़ानी रेसिपी बतावी रही छूं। तो मोरैयाने 3 वखत धोया बाद आपणे तेने कूकरमां उमेरीशुं। त्यारबाद फ्रेंड्स आपणे तेमां 1 कप पाणी उमेरीशुं। आपणे अर्धो कप मोरैयो लीधो हतो एटले आपणे तेनाथी डबल पाणी उमेरवानुं छे। 1 कप पाणी उमेरीशुं। त्यारबाद 1 मीडियम साइज़नुं बटेकू लेवानुं छे अने तेना नाना टुकड़ा करीने आपणे उमेरीशुं। हवे आपणे 2-3 विसल लगावी लईए। तो फ्रेंड्स कूकरमां विसल लागे त्यां सुधी आपणे चटणीनी तैयारी करी लईए। तो मैं अहींया 100 ग्राम लीला धाणा लीधा छे अने धाणाने आपणे डाळकी साथे ज उमेरीशुं अने सारी रीते धोईने पछी उमेरीशुं। त्यारबाद आपणे तेमां 2 लीला मरचा उमेरीशुं। त्यारबाद 2 टेबलस्पून जेटलो आपणे डेसिकेट कोकोनट उमेरीशुं अने 2 टेबलस्पून आपणे तेमां दही उमेरीशुं। दही अने डेसिकेट कोकोनट उमेरवाથી ચટણીનો સ્વાદ પણ સરસ આવે છે અને તેનો કલર પણ સરસ જળવાઈ રહે છે। સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે મેં અને 1 ચમચી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ થોડુંક પાણી ઉમેરી આપણે ચટણીને પીસી લેવાની છે। તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને એકદમ ગ્રીન કલરની આપણી આ ફરાળી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। અહીંયા હું તમને એક વાત જણાવી દઉં, જો તમે વ્રતમાં લીલા ધાણા ના ખાતા હોય તો તમે આ ચટણીને સ્કીપ કરી શકો છો, અથવા તમે ડેસિકેટ કોકોનટ લીંબુ ખાંડ મરચાં આદું આ બધું ઉમેરીને પણ ચટણી તૈયાર કરી શકો છો। એ ચટણી પણ દહીંવડા સાથે ખૂબ જ સરસ લાગશે। તો અત્યારે આ ચટણીને આપણે ફ્રીઝમાં રાખીએ। ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે ખાટી મીઠી ચટણી પણ જોઈ લઈએ। તો સૌપ્રથમ મેં અહીંયા 1/3 કપ આમલીની પેસ્ટ લીધી છે અને તેમાં આપણે 1/2 કપ ગોળ ઉમેરવાનો છે। ત્યારબાદ તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી સિંધવ મીઠું ઉમેરીશું અને 1/2 ચમચી આપણે તેમાં મરચું ઉમેરીશું। ત્યારબાદ તેમાં આપણે થોડીક વરિયાળી ઉમેરીશું 1/2 ચમચી જેટલી। હવે આ ચટણીને આપણે ગેસ પર મૂકીએ અને ધીમા તાપે આ ચટણીને આપણે થવા દઈએ। ધીરે ધીરે બધો જ ગોળ ઓગળવા લાગશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગોળ ઓગળી ગયો છે। આ ચટણીને આપણે હજી 2-3 મિનિટ માટે ઉકાળવાની છે। તો ગેસની ફ્લેમને સ્લો પર રાખી તેને ઉકાળીએ। ત્યાં સુધી ફ્રેન્ડ્સ હું તમને અહીંયા બતાવી દઉં કે આપણે મોરૈયો અને બટેકા જે બાફીને રાખ્યા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને તમે તેનું ટેક્સચર પણ જોઈ શકો છો, એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે। હવે બટેકા અને મોરૈયાને આપણે ચમચાની મદદથી થોડુંક મેશ કરી લઈએ। એકદમ સરસ બટેકા પણ બફાઈ ગયા છે અને એકદમ ઇઝી રીતે મેશ થઈ જાય છે, તમે જોઈ શકો છો। તમે પાઉંભાજી મેશરથી પણ તેને મેશ કરી શકો છો આ રીતે, એટલે બિલકુલ પણ તેની અંદર લમ્સ નહીં રહે અને એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આને આપણે એક બાઉલમાં કાઢીશું અને થોડીવાર માટે આપણે તેને ઠંડુ કરી લેવાનું છે। આ મિશ્રણ ઠંડુ થાય પછી આપણે તેમાંથી વડા બનાવીશું। તો ફ્રેન્ડ્સ અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। આનાથી વધારે ઘટ નથી કરવાની, કારણ કે ઠંડી થયા પછી તે થોડીક વધારે ઘટ થઈ જતી હોય છે। તો ગેસને આપણે અહીંયા બંધ કરી લઈએ અને આ ચટણીને પણ આપણે ઠંડી કરી લઈશું। ચટણી દહીંવડા ઉપર ઠંડી હશે તો દહીંવડા ખાવાની વધારે મજા આવશે। તો ફ્રેન્ડ્સ હવે આપણે દહીંવડા માટેનું દહીં પણ તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 400 ગ્રામ દહીં લીધું છે। તો તેને આપણે સ્ટ્રેનરમાં આ રીતે ઉમેરવાનું છે। સ્ટ્રેનરથી જ્યારે આપણે દહીંને ચાળીએ છીએ ત્યારે દહીં એકદમ સરસ સ્મૂથ તૈયાર થાય છે। હવે ફ્રેન્ડ્સ 1/2 ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને 4 ચમચી આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરી છે। હવે ચમચાની મદદથી આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને દહીંને આપણે સ્ટ્રેન કરી લઈશું। તમે ઈચ્છો તો તેની ઉપર બ્લેન્ડર પણ ફેરવી શકો છો, પણ જો તમે બ્લેન્ડર ફેરવશો
तो दही एकदम पतलू थई जशे। अने आ रीते स्ट्रेनर में तेने चाड़वाथी दहीनी जे कंसिस्टन्सी छे ते घट रहे छे अने दही एकदम सरस स्मूथ पण थई जाय छे। तो फ्रेंड्स अहींया जोई शकाय छे कि आपणुं दही जे छे ते एकदम सरस स्मूथ थई गयुं छे, एकदम स्मूथ टेक्स्चर वाळुं तैयार थयुं छे। दही मने थोड़ूक वधारे घट लागी रह्युं छे एटले हुं तेमां थोड़ूक पाणी उमेरुं छुं। तो बे टेबल स्पून जेटलुं आपणे तेमां पाणी उमेरीशुं। अहीं दहीनी कंसिस्टन्सी तमे तमारी जरूरियात प्रमाणे घट के पतली करी शको छो, पण दहीवड़ा माटेनी दही आ रीते घट हशे तो दहीवड़ा खावानी वधारे मजा आवशे। दही ने पण आपणे फ्रीजर में राखीशुं एटले ते फटाफट ठंडी थई जाय। हवे फ्रेंड्स मोरया अने बटेकानुं आ मिश्रण पण ठंडू थई गयुं छे तो आपणे तेमां मसाला करी लईए। तो तेना माटे मैं अहीं थोड़ाक लीला धाणा उमेर्या छे, चार लीला मरचा उमेर्या छे, एकदम झीणा समारीने उमेरवाना छे। अर्धी चमची आपणे तेमां जीरुं उमेरीशुं अने एक चमची आपणे तेमां सींधव मीठू उमेरीशुं। मीठू तमे तमारा स्वाद प्रमाणे उमेरी शको छो। त्यारबाद आपणे तेमां बे टेबल स्पून किशमिश उमेरीशुं। किशमिश अने काजु पण आनी अंदर उमेरी शकाय छे, पण ए बन्ने ऑप्शनल छे, तमे स्कीप करीने दहीवड़ा बनावी शको छो। पण किशमिशनो स्वाद जे छे ते दहीवड़ामां खूब ज सरस आवे छे एटले मैं तेने उमेरी छे। अने तमे इच्छो तो आमां काजूना टुकड़ा पण उमेरी शकाय। बधुं बराबर अहींया मैं मिक्स करी लीधुं छे। आमां टोपरुं उमेरीए तो टोपरानो स्वाद पण खूब ज सरस आवतो होय छे। तो फ्रेंड्स अहींया तेल आपणे हाथ पर आ रीते लगावीशुं अने आपणे मीडियम साइजना आ रीते वड़ा तैयार करवाना छे। तो एकदम राउंड शेपना आपणे आ रीते वड़ा तैयार करीशुं। तो फ्रेंड्स अहींया मोरयो अने बटेका बाफेला छे एटले काचा तो बिल्कुल पण नहीं लागे। अने आ रीते आपणे तेना वड़ा तैयार करी अने पछी आपणे तेने फ्राय करवाना छे। तो पहला आपणे बधा ज वड़ा आ रीते बनावी लईए। तो मीडियम साइजना ज मैं अहींया वड़ा बनाव्या छे अने मैं जेटलुं मिश्रण तैयार कर्युं छे तेमांथी लगभग 11 થી 12 वड़ा तैयार थई जशे। इजीली 11 થી 12 वड़ा तमे तैयार करी शको छो। तो फ्रेंड्स जोई शको छो कि आमांथी मैं 11 वड़ा तैयार कर्या छे। थोड़ाक नानी साइजना करीए तो 12 तैयार थई जाय। तो हवे तमारे जेटला वड़ा बनावा होय ते प्रमाणे तमारे मोरयो वधारे के ओछी मात्रामां लई लेवानो अने पछी तमारे वड़ा बनावाना। हवे फ्रेंड्स अहींया मैं तेलने गरम करवा मूक्युं छे। तेल गरम थई जाय एटले आपणे तेमां वड़ाने फ्राय करीशुं। गैसनी फ्लेमने स्लो टू मीडियम उपर राखीने ज तेने फ्राय करवानुं छे। एक थी बे मिनिट माटे वड़ाने बिल्कुल पण टच नथी करवानुं अने तेने नेचरली उपरथी थोड़ूक फ्राय थवा दईशुं। અને એકથી 1.5 મિનિટ જેવું થાય પછી આપણે તેની સાઈડ આ રીતે ચેન્જ કરીશું અને થોડુંક આપણે તેને ચલાવતા જઈશું અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। આ રીતે જ તેને ફ્રાય કરવાના છે અને આપણે એક પ્લેટમાં કાઢીશું અને બાકીના વડા પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું। અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વડાને ફૂલ ફ્લેમ ઉપર નથી તળવાના અને બહુ વધારે પડતા ગરમ તેલમાં પણ નથી ફ્રાય કરવાના, નહીં તો તે ઉપરથી એકદમ લાલ થઈ જશે। એટલે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું અને બધા જ વડાને મેં આ રીતે ફ્રાય કરી લીધા છે। હવે ફ્રેન્ડ્સ આપણે એક બાઉલમાં થોડુંક પાણી ઉમેરીએ। ફ્રેન્ડ્સ વડા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને પાણીમાં ઉમેરીશું। પાણી મેં રૂમ ટેમ્પરેચર ઉપર જ લીધું છે અને વડાને આપણે 10 મિનિટ માટે પલાળીશું તો વડા એકદમ સરસ સોફ્ટ થઈ જશે। તો ફ્રેન્ડ્સ તમારે જેટલા દહીંવડા અત્યારે બનાવવા હોય તેટલા જ તમારે પાણીમાં પલાળવા અને બાકીના વડાને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। હવે અહીંયા એક ખાસ વાત છે કે તમે જ્યારે ફ્રીજમાંથી વડા બહાર કાઢીને તેને પલાળશો ત્યારે તમારે થોડું ગરમ પાણી લઈ તેમાં પલાળવાના રહેશે। તો ફ્રેન્ડ્સ અત્યારે આ વડાને હું 10 મિનિટ માટે પલાળું છું અને 10 મિનિટ પછી તમને બતાવી રહી છું વડા એકદમ સરસ પલળી ગયા છે અને તેની અંદર પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો। એને આપણે સ્ક્વીઝ કરવાનું છે, હળવા હાથથી જ તેને સ્ક્વીઝ કરવાનું છે અને તેનું પાણી આપણે કાઢવાનું છે આ રીતે બિલકુલ હળવા હાથે। જો તમે બહુ જોરથી વડાને દબાવશો તો વડા તમારા તૂટી જશે અથવા તે બિલકુલ ભાંગી જશે। તો હળવા હાથે તેને આ રીતે સ્ક્વીઝ કરીશું અને તેનું પાણી કાઢીશું। તો મેં આ રીતે બધા જ વડાને સ્ક્વીઝ કરી લીધા છે અને હવે આપણે તેનું પ્લેટિંગ કરીશું। તો દહીંવડાની પ્લેટમાં આપણે પહેલાં વડા મૂકીએ, ત્યારબાદ તેની ઉપર આપણે દહીં ઉમેરીશું। તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ પરફેક્ટ છે। ફ્રેન્ડ્સ દહીંવડાનું દહીં ચિલ્ડ હોય તો દહીંવડા ખાવાની ખૂબ જ મજા આવે, અથવા તમે આ રીતે પ્લેટિંગ કર્યા પછી આ પ્લેટને થોડી વાર માટે ફ્રીજમાં રાખી પછી તમે દહીંવડા ખાશો તો તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે।
હવે ફ્રેન્ડ્સ આપણે તેની ઉપર ખાટી મીઠી ચટણી ઉમેરીએ, ત્યારબાદ આપણે તેની ઉપર લીલી ચટણી ઉમેરીશું. અગાઉ મેં તમને જેમ કહ્યું કે જો તમે લીલા દાણા ના ખાતા હોય તો તમે આ ચટણી સ્કીપ કરી શકો છો, અથવા તમે ફરાળી ચટણી બનાવીને પણ તેની ઉપર સર્વ કરી શકો છો. શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું, લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરીશું, અને આપણે દાડમના દાણા અને લીલા દાણાથી તેને ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ ઇન્સ્ટન્ટ ફરાળી દહીંવડા બનાવવાનું કેટલું ઇઝી છે, એકદમ સરળ છે, ફટાફટ બની જાય છે, અને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે તે બનાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, હું તમને અહીંયા બતાવી દઉં કે આ દહીંવડા કેટલા સોફ્ટ બને છે. વાવ, સો યમ્મી. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે.